ચાર કમાનાર સભ્યોના એક પરિવારની સરેરાશ માસિક આવક રૂપિયા પંદર હજાર એકસો ને ત્રીસ હતી તેમાંથી તેમની પુત્રીના લગ્ન થયા અને તેની ઘરેથી વિદાય થઈ ગઈ આનાથી પરિવારની સરેરાશ આવક ઘટીને રૂપિયા ચૌદ હજાર છસો ને સાઠ થઈ ગઈ તો વિવાહિત પુત્રીની માસિક આવક કેટલી હશે તો મિત્રો આપણે પહેલાં કીધું છે કે પહેલાં તો એક પરિવારમાં ચાર સભ્યો હતા પહેલાં ચાર સભ્યો હતા એની બધાની માસિક આવક સરેરાશ પંદર હજાર એકસો ને ત્રીસ હતી તો પરિવારની કુલ કેટલી આવક થતી હશે તો ચાર ગુણ્યા પંદર હજાર એકસો હજાર પાંચસો મતલબ ચાર સભ્યો થઈને કુલ આવક સાઠ હજાર પાંચસો વીસ થતી હતી હવે શું થયું કે એની પુત્રીના લગ્ન થઈ ગયા અને તે વિદય થઈ ગઈ તો તેના કારણે બાકીના કેટલા સભ્યો વધ્યા ત્રણ હવે એ ત્રણ વધેલા સભ્યોની માસિક આવક કેટલી આપેલી છે ચૌદ હજાર ચાર ચૌદ હજાર છસો ને સાહીઠ તો હવે એ ત્રણ જણાની કુલ આવક કેટલી થાય તો ત્રણ ગુણ્યા ચૌદ હજાર છસો ને સાહીઠ કરશું તો એની આ કુલ થશે તેતાલીસ હજાર નવસો ને એસી એનો મતલબ કે પેલા ચાર જણા હતા સભ્યો તો એની કુલ આવક હતી સાઠ હજાર પાંચસો ને વીસ હવે ત્રણ જણા વધ્યા તો એની કુલ આવક થઈ તેતાલીસ હજાર નવસો ને એસી તો એનો મતલબ કે જે વિદાય થઈ ગયેલી પુત્રી હતી એની કેટલી આવક હતી તો કુલ આવકમાંથી હવે આ ચાર જણાની આવકમાંથી ત્રણ જણા આવક બાદ કરી દઈ તો એનો મતલબ કે જે ચોથી વ્યક્તિ લગ્ન થઈ ગયા એ ગયું એના કારણે આ તેતાલીસ હજાર નવસો એસી કરશું તો એની થશે સોળ હજાર પાંચસો ને ચાલીસ એનો મતલબ કે વિવાહિત ગયેલી પુત્રીની માસિક આવક કેટલી થઈ હવે કે સોળ હજાર ચાલીસ તેથી મિત્રો આનો આન્સર આવશે સોળ હજાર પાંચસો ચાલીસ